युवा में राष्ट्र प्रेम बरकरार थाय ते माटे गुजरात प्रदेश भाजप युवा मोर्चा ना अध्यक्ष प्रशांत कोराटी उमियादेवी माताजी ना मंदिरे माथू टेकावी ने मन्नत मांगी हती। गईकाले कच्छ ना प्रवासे आवेला प्रदेश अध्यक्ष प्रशांत कोराटे अलग अलग जगह खास करीने संगठन नो मुद्दो आगळ धपाव्यो हतो। હવે જોઈએ આમ તક બેઉના ધવલ ઠાકોરનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ખાલે ગઈકાલે એક દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા। ભુજ, વાંઢાઈ સહિતના અન્ય ગામોની તેમને મુલાકાત લીધી હતી। મુલાકાતમાં ઉડીને આંખે વળગી તેવી બાબત એ હતી કે ખાસ કરીને પ્રદેશ યુવા ભાજપના તેઓ અધ્યક્ષ છે એ ના હતી, તેમને ઉમિયાજીમાં મા માતાજી ઉમાના ચરણે માથું ટેકાવી અને યુવાનો ખાસ કરીને રાષ્ટ્રપ્રેમ તરફ બરકરાર થાય, રાષ્ટ્રપ્રેમ તરફ આગળ વધે અને અસરકારક રાષ્ટ્ર પ્રેમ પુરવાર કરે તે માટે તેમને માથું ટેકાવીને માતાજી પાસે માનતા કરી હતી, જે સૌથી સદગુણ અને ઉમદા ગુણનું ઉદાહરણ પ્રશાંત કોરાટે પૂરું પાડ્યું હતું। તેમણે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને જે મુલાકાત દરમિયાન યુવાનો સાથેની જે ગોષ્ઠી કરી છે, યુવાનો સાથે એક આત્મીયતા અને તાદાત્મ્ય કેળવ્યું છે જેમાં ભારોભાર રાષ્ટ્રપ્રેમ છલકી ઉઠતો હતો। સંગઠનની પણ તેમણે વાતો કરી હતી, પક્ષને મજબૂત બનાવવાની પણ તેમણે વાત કરી હતી। પ્રદેશ અધ્યક્ષના નાતે તેમણે એ વાત પણ ઉચ્ચારી હતી કે યુવાનો ખાસ કરીને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટેના પ્રમાણિક પ્રયાસો યુવાનોએ કરવા પડશે। એ સમય આવી ગયો છે કે જે યોજનાઓ છે તે ખાસ કરીને છેવાડે વસતા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળે તે માટે ભાજપનો જે યુવાન કાર્યકર્તા છે તે હંમેશાને માટે આગળ આવે, નેતૃત્વ સ્વીકારે અને કામ કરે તેવી તેને અપીલ કરી હતી। તમામ જગ્યાએ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની આ અપીલને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી। તેમની સાથે ખાસ કરીને ભાજપના જિલ્લાના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત હતા। અબડાસા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત હતા, જેઠાલાલ ચોપડા પણ ઉપસ્થિત હતા, પટેલ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા, જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લાના યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર તથા તમામ તાલુકા મથકના જે યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી છે તે પણ તેમના પ્રવાસ દરમિયાન ખાસ ઉપસ્થિત હતા। ઠેર ઠેર તેમનું શાલ ઉડાડી બહુમાન કરવામાં આવ્યું હતું અને તમામ જગ્યાએ યુવાનોને આ સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે તેના પ્રચાર પ્રસાર માટે અને સંગઠનના કામ માટે અને રાષ્ટ્રપ્રેમ માટે લાગી જવા માટેની હાકલ કરી હતી। હાકલને તમામ લોકોએ વધાવી લીધી, ક્યાંક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો ક્યાંક આંબાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ક્યાંક અલગ અલગ જે વાત હતી તેનું પણ પુનરાકન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે પણ માંડવી ખાતે ખાસ હાજર રહ્યા હતા, માંડવીના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આ સંગઠનની વાતને તેમણે બરકરાર કરવા માટેની અપીલ કરી હતી। આજે વાંઢાઈ ખાતે માં ઉમિયાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે કે આવનારા સમયમાં યુવા મોરચાના પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે એ ખૂબ સારી રીતે હું પૂરી કરી શકું અને નવા યુવાનો પાર્ટીમાં જોડાય એ પ્રકારનું મારું કામ રહેશે અને સાથે અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે આ મહામારીમાંથી જલ્દી દુનિયાના લોકો બહાર નીકળે એ પ્રકારની માતાજી પાસે આશીર્વાદ અને પ્રાર્થના કરી છે। મારું નામ છે બાબુભાઈ શામજી ચોપડા, ઉમિયા માતા સંસ્થાના મહામંત્રી તરીકેની। એક મને કાલે મેસેજ આવ્યો કે માતાજી કચ્છમાં આવી રહ્યો છે તો મને માતાજીનું દર્શન કરવા છે, તો મેં કીધું વેલકમ। કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કોઈ ગાઈડલાઈનનું પાલન ન થાય એ રીતના નહીં આવીને પણ એને બધાએ ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનથી દર્શન કર્યા એને ધન્યતા અનુભવી ને આ સ્થળ જોઈને એને પોતાને જોયું કે કચ્છમાં આવા સ્થળ છે ખરા। અત્યારે મા ઉમિયા પાસે એટલી જ પ્રાર્થના કરી છે કે સર્વે જ્ઞાતિ ઓલ વર્લ્ડમાં બધાને સુખ શાંતિ આપે ને કોરોના મુક્ત ભારત બને।